सेक्स यानी कि संभोग, शारीरिक संबंध, શું પ્રેગ્નન્સી દરમિયાન આ સેફ છે કે નહીં? પ્રેગ્નન્સી દરમિયાન સેક્સ કરવાથી એના પ્રેગ્નન્સી પર કે આવનારા બાળક પર શું એની કોઈ આડઅસર પર પડે છે કે નહીં? તો આજે આ વિડીયોમાં આપણે ડિસ્કશન કરીશું કે શું પ્રેગ્નન્સી દરમિયાન સેક્સ કરવો જોઈએ કે ના કરવો જોઈએ. હું ડૉક્ટર પુષ્પા ગોદાની, પ્રેક્ટિસિંગ એઝ અ ગાયનેકોલોજીસ્ટ એન્ડ ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ફ્રોમ રાધા હોસ્પિટલ એન્ડ કેન્ડોર આઈવીએફ સેન્ટર સુરત. ડેઇલી પ્રેક્ટિસમાં રોજે કપલો અમને પૂછતા હોઈએ છે કે શું પ્રેગ્નન્સી દરમિયાન અમે સેક્સ કરીએ કે ન કરીએ, અને શું પ્રિકોશન ક્યારે ન કરવો જોઈએ. અને ઘણા પેશન્ટનો તો એવો પણ સવાલ હોય છે કે જેના દરમિયાન અમને પ્રેગ્નન્સી રહી છે, શું એ જ પ્રેગ્નન્સી દરમિયાન ન કરવો જોઈએ? તો હું તમને ડિટેલ્સમાં આજે સમજાવીશ. ઘણી એવી કન્ડિશન છે કે જે પ્રેગ્નન્સી દરમિયાન કે જે વસ્તુમાં આપણે એવોઈડ કરવો જોઈએ સેક્સ, લાઈક તમારી જો હિસ્ટ્રીમાં આગળની હિસ્ટ્રી એટલે કે પ્રેગ્નન્સી મલ્ટિપલ ટાઈમ મિસ થઈ હોય, એટલે કે કસુવાવડ થઈ હોય, મેલીનો ભાગ એટલે કે પ્લેઝન્ટા નીચેની સાઈડ પર હોય, તો બ્લીડિંગના રિસ્ક વધારે હોય છે. આ કન્ડિશનમાં આપણે સેક્સ ના કરવો જોઈએ. મલ્ટિપલ પ્રેગ્નન્સી એટલે કે તમને ટ્વિન્સ પ્રેગ્નન્સી હોય કે ટ્રિપલેટ પ્રેગ્નન્સી હોય, તો એ કન્ડિશનમાં પણ સેક્સ ના કરવો જોઈએ કે એનાથી અધૂરા મહિને દુખાવો થઈ શકે છે. તમારી સોનોગ્રાફી દરમિયાન તમને જો કહેવામાં આવ્યું હોય કે શોર્ટ સર્વિક્સ એટલે કે ગર્ભાશયના મોઢાની લંબાઈ જો ઓછી હોય, તો આ કન્ડિશનમાં પણ આપણે સેક્સ ના કરવો જોઈએ. જો આપણે સેક્સ કરીએ તો શું થઈ શકે એના વિશે પણ હું તમને જાણકારી આપીશ. ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર એટલે કે પ્રેગ્નન્સીના પહેલા 3 મહિના દરમિયાન અગર જો આપણે સેક્સ કરીએ તો એવું થઈ શકે કે રિસ્ક ઓફ એબોર્શન થઈ શકે છે, યા બ્લીડિંગના એપિસોડ તમને થઈ શકે છે. સેકન્ડ અને થર્ડ ટ્રાઇમેસ્ટર એટલે કે પ્રેગ્નન્સીના 4th મહિનાથી લઈને ડિલિવરી દરમિયાનનો જે સમયગાળો છે એમાં તમને અધૂરા મહિને દુખાવો થવાની શક્યતા છે, યા તો તમને બ્લીડિંગ થવાની શક્યતા છે. પણ જો તમે કમ્ફર્ટેબલ હોય તો પ્રેગ્નન્સીમાં એવી કોઈ આડઅસર કે સાઈડ ઇફેક્ટ નથી કે જેમાં તમારે સેક્સ એવોઇડ કરવો જોઈએ. પણ તમારે તમારા ડૉક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ અને એ સલાહ પ્રમાણે જ તમારે આગળ વધવું જોઈએ. શું સાવચેતી રાખવી જોઈએ ડ્યુરિંગ સેક્સ? તો આપણે અગર પ્રેગ્નન્સીમાં જો રિલેશન રાખતા હોઈએ તો હોઈ શકે તો કોન્ડમનો યુઝ કરવો જોઈએ, કેમ કે રિલેશન દરમિયાન વીર્યમાંથી એમાં ઘણા કેમિકલ રિલીઝ થતા હોય છે અને એમાંનું એક કેમિકલ છે પ્રોસ્ટાગ્લાન્ડિન, જે યોનિમાર્ગમાં જવાથી ગર્ભાશયના સંકોચનને એટલે કે કોન્ટ્રેક્શનને ઇન્ક્રીઝ કરે છે અને જેના કારણે તમને અધૂરા મહિને દુખાવો થવાની શક્યતા થઈ શકે છે. તો જો તમે પ્રિફર કરતા હોય તો કોન્ડમનો યુઝ કરીને પછી રિલેશન રાખવા જોઈએ. ઘણીવાર પેશન્ટ અમને પૂછતા હોય છે કે કઈ પોઝિશન બેટર રહેશે અગર પ્રેગ્નન્સીમાં સેક્સ કરવો હોય તો. પ્રેગ્નન્સીના પહેલા 3 મહિના દરમિયાન કે જ્યારે બેબી બમ્પ્સ નથી હોતા, તો આ દરમિયાન તમે જો પોઝિશન જે પણ કમ્ફર્ટેબલ હોય તેમાં તમે રિલેશન રાખી શકો છો. પણ ધીરે ધીરે જેમ જેમ પ્રેગ્નન્સીનો સમયગાળો આગળ વધી રહ્યો છે અને બેબી બમ્પ્સ દેખાવા માંગે છે, આ દરમિયાન જો તમે કમ્ફર્ટેબલ હોય તો સાઇડલાઇન પોઝિશનનો તમે ઉપયોગ કરી શકો છો, જે વધારે કમ્ફર્ટેબલ બી રહેશે અને એની કોઈ આડઅસર પ્રેગ્નન્સી પર કે આવનારા બાળક પર થતી નથી. આ ટાઈપના પ્રેગ્નન્સીને લગતા સવાલો માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો અને પ્રેગ્નન્સીને લગતા બીજા પણ કોઈ સવાલો હોય તો કમેન્ટ બોક્સમાં લખી શકો છો.